પોરબંદરના ગોરસર ગામ ખાતે નાથાભાઈ જાડેજાના નાળિયેરના બગીચામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી. પોરબંદર સોમનાથ મેઇન હાઈવે ઉપર આવેલ ગોરસર ગામ ખાતે ગત રાત્રિના શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ખેડૂત દ્વારા તાત્કાલિક ધારાસભ્ય કાધલભાઈ જાડેજાને ફોન મારફતે જાણ કરાઈ હતી ત્યારે તેની મદદથી બોલાવાઈ હતી ફાયર બ્રિગેડની ટીમ અને પોરબંદરથી ફાયર બ્રિગેડની ટીમની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે, જેમાં આશરે 70-75 નાળિયેરી બળીને ખાક થઈ ગઈ હતી અને આશરે 5-6 લાખની નુકસાની ખેડૂત નાથાભાઈ પરમારને મોટા પ્રમાણમાં થઈ હતી. નામ ગંગા અર્જુન, પોરબંદર ફાયર બ્રિગેડમાંથી આવું છું. અમને ફોન આવેલો નાથાભાઈ જીવાભાઈ જાડેજા વાડિયાથી ગોરસેર, અને કે અમે અહીંયા આવે પહોંચી ગયેલ કલાકની અંદર અને આગ બુજાવી ગયેલ છે અને નાળિયેરી ઓછામાં ઓછી 70-75 નાળિયેરી બળી ગયેલ છે. મારું નામ જાડેજા કલ્પેશ નાથાભાઈ છે, ગામ ગોરસર. આજરોજ અમારે વાડીમાં નાળિયેરીના બગીચામાં ભીષણ આગ લાગી હતી ત્યારે અમે ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને આપણા લોકલા ડીલા ધારાસભ્ય એવા શ્રી કાંતલભાઈ જાડેજાને પણ રજૂઆત કરી હતી, તો એમણે તાત્કાલિક ફાયર બ્રિગેડમાં ભલામણ કરી અને ફાયર બ્રિગેડ અને મોકલી આપેલ અને અમે કર્મચારીઓ સાથે મળીને આગને પછી કાબૂમાં લીધેલી. 1000 નાળિયેરીનો બગીચો હતો, તેમાં મોટા પાયે નુકસાન થાય એવું હતું એ બચાવી લીધું, તેમ છતાં પણ અમારી 70-75 નાળિયેરી બળીને ખાક થઈ ગઈ છે. હવે આ કાબૂમાં છે એટલે કોઈ ચિંતા જેવી વસ્તુ નથી, તેથી અમે ફાયર બ્રિગેડ અને આપણા લોકલ ધારાસભ્ય એવા શ્રી કાંતલભાઈ જાડેજાનો ખૂબ આભાર માનીએ છીએ. પરેશ નિમાવત, KTV ન્યૂઝ, માધવપુર, ખેડ.